नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है तमारो अमारी चैनल लर्न विथ टेक्स में। मित्रों, आज आप धोरण 12 अंग्रेजी पाठ्यपुस्तक में यूनिट नंबर 2 अनफॉर्गेटेबल वॉल्ट डिज्नी विषे चर्चा करवा जई रहा छे। आनी पहला आप यूनिट नंबर 1 कैन यू इंस्टॉल लव नी पण चर्चा करी हती। तो मित्रों, जो तमे ते वीडियो ना जोयो होय तो डिस्क्रिप्शन में लिंक आपेली छे, त्यांथी तमे ते वीडियो ने जोई सको छो। हवे आजे अनफॉर्गेटेबल वॉल्ट डिज्नी विषे चर्चा करिए। अनफॉर्गेटेबल नो अर्थ थाय छे मित्रों अविस्मरणीय, अने वॉल्ट डिज्नी के जेना नाम थी मोटा भागे बधा लोको परिचित छे, के जेमणे मिकी माउस जेवा एक खूब ज अद्भुत पात्रनुं सर्जन कर्युं हतुं, जे आजे पण घणा बधा लोकोना दिलने मनोरंजन पूरुं पाड़े छे। तो मित्रों, અહીંયા આ પાઠ તેમના ભાઈ રોય ડિઝની દ્વારા આ લેખવામાં આવ્યું છે। અહીંયા વોલ્ટ ડિઝનીના ભાઈ રોય ડિઝનીએ વોલ્ટ ડિઝનીના જીવન સંઘર્ષનું ચિત્ર દર્શાવ્યું છે। રોયના જણાવ્યા અનુસાર વોલ્ટ ડિઝની એક પાતળા તથા ઊંચા વ્યક્તિ હતા। તેઓ ખૂબ જ સામાન્ય અને સીધા વ્યક્તિ હતા, જેઓ હંમેશા વિચારોમાં ડૂબ્યા રહેતા હતા। ખૂબ જ કલ્પનાશીલ અને એક મહેનતુ વ્યક્તિ કે જેમને સમજવા એક સામાન્ય માણસની વાત ન હતી। અહીંયા તેમની સિદ્ધિઓને જો ગણાવવામાં આવે તો તેમણે ઘણી બધી કાર્ટૂન સિરીઝ જેમ કે એલિસ ઇન કાર્ટૂન લેન્ડ, ઓસવાલ્ડ ધી રેબિટ જેવી અનેક જે કાર્ટૂન સિરીઝો છે તે પણ તેમણે બનાવી। પરંતુ આ બધી સિરીઝો જો સક્સેસ થઈ તો અહીંયા કંપનીના માલિકોએ વોલ્ટ ડિઝની સાથે દગો કર્યો, પરંતુ વોલ્ટ ડિઝનીએ અહીંયા હાર ન માની। તેમણે પોતાની કારકિર્દી ઘડવા એક પારસમણી જેવો મિકી માઉસ બનાવ્યો, જે આખી દુનિયામાં ખૂબ જ ફેમસ થયો, અને સાથે સાથે તેમણે $100 મિલિયનના ડિઝનીલેન્ડનું પણ નિર્માણ કરાવ્યું, જે હાલ પણ એક વિશ્વની અંદર અજાયબીની સમાન ગણી શકાય છે। મિત્રો, અહીંયા છેલ્લા સમયની પણ વાત કરવામાં આવી છે કે જ્યારે તેઓ એક જીવલેણ રોગમાં ફસાયા અને તેમના અંતિમ શબ્દો હતા કે ભલે મને આ રોગ થયો પણ કોઈ બીજા વ્યક્તિને આ રોગ થવો ના જોઈએ। તેઓ હોસ્પિટલમાં હતા, છતાં પણ તેમના મગજમાં ભવિષ્ય વિશેના જ આયોજન ચાલતા હતા। તેઓ માનતા હતા કે ડિઝનીલેન્ડ જેવી કોઈ પણ વસ્તુ પૃથ્વી ઉપર ન તો છે અને ન તો થવાની છે। અને ખરેખર મિત્રો, એક ખૂબ જ એવા અદ્ભુત વ્યક્તિ વોલ્ટ ડિઝની વિશે આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। તો મિત્રો, જો તમને વિડીયો ગમે તો લાઇક કરજો, તથા ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, તથા બાજુમાં આવેલા બેલ આઇકનને પણ દબાવજો, જેથી કરીને આવા જ બીજા વિડીયો તમને સૌથી પહેલાં મળી શકે। મિત્રો, અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની, અવિસ્મરણીય અથવા ભૂલી ન શકાય તેવા વોલ્ટ ડિઝની। માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર, યેટ હિઝ ઇન્ફ્લુઅન્સ લિંગર્સ લાઈક લિવિંગ પ્રેઝન્સ ઓવર ધી સ્ટુડિયો વેર ઇટ ટર્ન આઉટ ધી કાર્ટૂન્સ, નેચર ફિલ્મ્સ એન્ડ ફીચર્સ મૂવી દેટ મેડ હિમ નોન એન્ડ લવડ અરાઉન્ડ ધી વર્લ્ડ। આ દુનિયામાં મારા ભાઈ વોલ્ટનું અસ્તિત્વ નથી, છતાં પણ તેના થકી તે સમગ્ર દુનિયામાં પ્રસિદ્ધ થયો અને પ્રેમ પણ પામી શક્યો। તે કાર્ટૂન્સ, નેચર ફિલ્મ્સ અને ફીચર મૂવીઝ જ્યાં નિર્માણ કરી રહ્યું હતું તે સ્ટુડિયોમાં આજે પણ તેની અસર જીવંત હાજરીની માફક વર્તાઈ રહી છે। એટલે વોલ્ટ ડિઝની તો નથી રહ્યા, પણ હાલમાં પણ સ્ટુડિયોમાં એવું લાગે છે કે વોલ્ટ ડિઝની જાણે હોય। ઇવન નાઉ એઝ આઈ વોક અરાઉન્ડ ધી સ્ટુડિયો ક્રુ, આઈ હાફ એક્સપેક્ટ ટુ એન્કાઉન્ટર ધેટ ટોલ કન્ટ્રી બોય ફિગર હેડ બોર્ડ ઇન થોટ સમ ન્યૂ પ્રોજેક્ટ। આજે પણ જ્યારે હું સ્ટુડિયોના કર્મચારીઓ વચ્ચે ફરતો હોઉં છું ત્યારે ઝૂકેલા મસ્તક સાથે કોઈક નવી યોજનાના વિચારોમાં તલ્લીન એવા ઊંચા અને ગામઠી શરીર ધરાવતા છોકરા સાથે આકસ્મિક મુલાકાત થઈ જશે તેવો આભાસ થાય છે। અહીંયા પાતળો છોકરો અર્થાત વોલ્ટ ડિઝની અને જેઓ આ વિચાર કરી રહ્યા છે તેઓ તેમના ભાઈ રોય ડિઝની। Walt was so much the driving force behind all we did, from making movies to building Disneyland, that people
constantly mention his name as if he were still alive. ફિલ્મો બનાવવાથી લઈને ડિઝનીલેન્ડના નિર્માણ જેવા જે પણ કાર્ય અમે કરતા તેમાં વોલ્ટ એક મુખ્ય પ્રેરક બળ હોવાથી હજુ પણ તે જીવિત હોય તેમ લોકો સતત તેના નામનો ઉલ્લેખ કરે છે. ઇવન એવરી ટાઈમ વી શો અ ન્યૂ પિક્ચર્સ ઓર ઓપન એ ન્યૂ ફીચર્સ એટ ડિઝનીલેન્ડ સમવન ઇઝ બાઉન્ડ ટુ સે આઈ વન્ડરફુલ હાઉ વોલ્ટ વુડ લાઈક ઇટ એન્ડ when this happened I personally realized that it was something he himself had planned. જ્યારે પણ અમે ડિઝનીલેન્ડના કોઈ પણ નવી ફિલ્મ બતાવીએ કે કોઈ નવું પાનું ખુલ્લું મૂકીએ ત્યારે કોઈક વ્યક્તિ જરૂર ઉલ્લેખતા કહે મને નવાઈ લાગે છે કે વોલ્ટને એ કેટલું ગમ્યું હોત. અને જ્યારે એવું બને છે ત્યારે વ્યક્તિગત રીતે મને ખ્યાલ આવે છે કે આ બધું તેણે જ આયોજિત કરેલું હતું. ફોર માય ઇમેજિનેટિવ ઇન્ડસ્ટ્રીઝ બ્રધર લેફ્ટ ઇનફ પ્રોજેક્ટ્સ ઇન પ્રોગ્રેસ ટુ કીપ ધ રેસ્ટ ઓફ અસ બિઝી ફોર મેની મેની યર્સ. અમને બધાને વર્ષો સુધી વ્યસ્ત રાખવા માટે અમારો કલ્પનાશીલ અને મહેનતુ ભાઈ પૂરતા પ્રમાણમાં નિર્માણાધીન યોજનાઓ મૂકી ગયો છે. વોલ્ટ વોઝ એ કોમ્પ્લેક્સ મેન. વોલ્ટ એ ખૂબ જ જટિલ માણસ હતો. જટિલ એટલે કે મિત્રો સમજી ના શકાય તેવો. ટુ ધ રાઇટર્સ પ્રોડ્યુસર્સ એન્ડ એનિમેટર્સ વુ વર્કડ વિથ હિમ હી વોઝ જીનિયસ વુ હેડ એન એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી ટુ એડ એન એક્સ્ટ્રા સ્ટ્રોક ઓફ ઇમેજિનેશન ટુ એની સ્ટોરી ઓર આઈડિયા. તેની સાથે કામ કરતા લેખકો ફિલ્મ નિર્માતાઓ અને એનિમેશન ફિલ્મ બનાવનારાઓ માટે તે એક અસાધારણ બુદ્ધિ પ્રતિભા ધરાવનાર માણસ હતો કે જેનામાં કોઈ પણ વાર્તા કે નવા વિચારમાં તેની કલ્પના શક્તિથી કંઈક વિશેષ ઉમેરવાની વિશિષ્ટ શક્તિ હતી. ટુ ધી મિલિયન્સ ઓફ પીપલ વુ વોચ્ડ હિઝ ટીવી શો હી વોઝ વાર્મ કાઇન્ડલી પર્સનાલિટી બ્રિંગિંગ ફન એન્ડ પ્લીઝર ઇન ટુ ધેર હોમ્સ. તેનું વ્યક્તિત્વ તેના ટીવી શોને જોતા લાખો લોકોના ઘરમાં રમૂજ આનંદ લાવનાર હૂંફ આપનાર અને લાગણીશીલ એવું હતું. ટુ ધી બેન્કર્સ વુ ફિનાન્સ અસ આઈ એમ શ્યોર હી સીમ્ડ લાઈક વાઇલ્ડ મેન હેલબેન્ટ ફોર બેન્કરપ્સી. અમને નાણાકીય ધિરાણ કરતા બેન્કર્સને તે દેવાળું આપવાવાળો અથવા અવિચારી માણસ હોય તેવો લાગતો હતો. ટુ મી હી વોઝ માય અમેઝિંગ કિડ બ્રધર ફોર ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ દેટ હી મેડ કમ ટ્રુ. પરંતુ મારા માટે એક અદ્ભુત બાળ સહેજ ભાઈ હતો જેણે બિનવ્યવહારુ સપનાઓને વાસ્તવિક બનાવી દીધા હતા. ધી એપલ ઓર્ચાર્ડ એન્ડ વીપિંગ વિલોઝ સ્ટેન્ડ ગ્રીન એન્ડ બ્યુટિફુલ એટ અવર ઓલ્ડ ફાર્મ વેર વોલ્ટ સ્કેચ હિઝ ફર્સ્ટ એનિમલ્સ. જે જગ્યાએ વોલ્ટે સૌ પ્રથમ પ્રાણીઓના ચિત્રો દોરેલા તે અમારા જૂના ફાર્મમાં આજે પણ સફરજનના લીલાછમ બગીચા અને સુંદર વૃક્ષો ઉભેલા છે. આઈ રિકોલ હાઉ વોલ્ટ એન્ડ આઈ વુડ સ્નગલ ટુગેધર ઇન બેડ એન્ડ હિયર ધી હાઉન્ટિંગ વિસલ ઓફ લોકોમોટિવ પાસિંગ ઇન ધી નાઇટ. હું અને વોલ્ટ એકબીજાને વળગીને એક જ પથારીમાં સૂતા અને રાત્રે પસાર થતી ટ્રેનની ડરામણી વિસલ સાંભળતા. અવર અંકલ માઇક વોઝ એન એન્જિનિયર એન્ડ હી હેડ બ્લો હિઝ વિસલ વન લોંગ એન્ડ ટુ શોર્ટ જસ્ટ ફોર અસ. અમારા અંકલ એટલે કે અમારા કાકા માઇક એક ટ્રેનના એન્જિનિયર હતા અને તે માત્ર અમારા લોકો માટે જ એક લાંબી અને બે ટૂંકી વિસલ વગાડતા. વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન્સ. યર્સ લેટર એન ઓલ્ડ ફેશન ટ્રેન વોઝ વન ઓફ ધ ફર્સ્ટ એટ્રેક્શન ઓફ ડિઝનીલેન્ડ. વોલ્ટનો ટ્રેન પ્રત્યેનો લગાવ કદી પણ ઓછો થયો નહીં. વર્ષો વીતી ગયા પરંતુ વર્ષો બાદ પણ ડિઝનીલેન્ડમાં જૂની ઢવની ટ્રેન તેના મુખ્ય આકર્ષણોમાંની એક હતી.
As far back as I can remember, Walt was drawing the first money he ever made was a nickel for sketch of a neighbor's horse. મને ભૂતકાળની વાતો બરાબર યાદ છે કે વોલ્ટ ચિત્ર દોરતો. વોલ્ટને પડોશીના ઘોડાનું ચિત્ર દોરવા બદલ તેની પ્રથમ કમાણી તરીકે નિકલ એટલે કે 5 સેન્ટનો એક સિક્કો મળેલો. યાદ રાખજો મિત્રો, અહીંયા સૌ પ્રથમ વોલ્ટે તેમના પાડોશીના ઘોડાનું એક સ્કેચ દોર્યું હતું જેના બદલામાં તેને એક નિકલ મળ્યો હતો. નિકલનો અર્થ થાય છે મિત્રો 5 સેન્ટ, 5 સેન્ટ બરાબર, જેમ આપણા ત્યાં રૂપિયા છે તે મુજબ ત્યાં નિકલ અને સેન્ટ. હી સ્ટડીડ કાર્ટુનિંગ ઇન શિકાગો એન્ડ ધેન સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની ઇન કન્સાસ સિટી ધેટ ફ્લોપ્ડ. તેણે શિકાગોમાં કાર્ટૂન બનાવવાનો અભ્યાસ કર્યો અને ત્યારબાદ તેણે કન્સાસ સિટીમાં એક નાની એનિમેટેડ કાર્ટૂનની કંપનીની સ્થાપના કરી જે નિષ્ફળ ગઈ. યાદ રાખજો મિત્રો, તેમણે કાર્ટૂનિંગ ક્યાં શીખ્યું? શિકાગોમાં, અને ત્યાર પછી કન્સાસ સિટીમાં તેમણે એક નાનકડી કાર્ટૂન કંપની પણ શરૂઆત કરી, પણ તે શું થયું? ફ્લોપ ગઈ. આઈ વોઝ ઇન લોસ એન્જિલેસ વેન વર્લ્ડ વોઝ જસ્ટ 21. ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક ઇન હોલીવુડ. ત્યારબાદ તેણે કન્સાસ સિટીમાં એક શું કરી હતી? એનિમેટેડ કંપનીની રચના, પરંતુ જે નિષ્ફળ ગઈ. અને જ્યારે વોલ્ટ માત્ર 21 વર્ષમાં તેમનું હોલીવુડમાં નસીબ આજમાવવાનો નિર્ણય કર્યો તે સમયે રોય ડિઝની લોસ એન્જલિસમાં હતા. આઈ મેટ હિમ એટ સ્ટેશન. હી વોઝ કેરિંગ અ ચીપ સૂટકેસ that contained all of his belongings. શું કહે છે રોય ડિઝની? કે હું તેને સ્ટેશન પર મળ્યો, તેની પાસે પોતાનો સઘળો સરસામાન ભરેલી એક સસ્તી સૂટકેસ હતી. વી બોરોડ $500 ફ્રોમ એન અંકલ એન્ડ વર્લ્ડ સ્ટાર્ટેડ અ કાર્ટૂન સિરીઝ કોલ્ડ એલિસ ઇન કાર્ટૂન લેન્ડ. તેણે અમારા કાકા પાસેથી $500 ઉછીના લઈને એલિસ ઇન કાર્ટૂન લેન્ડ નામની કાર્ટૂન સિરીઝ શરૂ કરી, જેમાં આગળ પ્રગતિ કરવી મુશ્કેલ હતી. યાદ રાખજો મિત્રો, તેમના કાકા પાસેથી $500 અહીંયા વોલ્ટે લીધા હતા અને સૌ પ્રથમ શું ચાલુ કર્યું તેમણે? કાર્ટૂન સિરીઝ એલિસ ઇન કાર્ટૂન લેન્ડ. મિત્રો, જે જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે તે તમને હું અહીંયા હાઈલાઇટ કરાવતો જાઉં છું. ઇટ વોઝ ટફ ગોઈંગ. વોલ્ટ ડીડ ઓલ ધી એનિમેશન એન્ડ આઈ ક્રેન્ક ધી ઓલ્ડ ફેશનેટ કેમેરા. ધી Alice cartoons didn't make much of splash, so Walt started a new series called Oswald the Rabbit. Walt ને Alice in Cartoon Land માં બહુ સફળતા મળી નહીં, એટલે તેણે Oswald the Rabbit નામની નવી સિરીઝની શરૂઆત કરી. શું કહેતા હતા? કે સાથે સાથે એક જૂના ઢબના કેમેરાથી, જૂના જમાના કેમેરાથી વોલ્ટ જે ફિલ્મ ઉતારતો હતો તેનું તે ફિલ્મીકરણ કરતો હતો, અર્થાત ફિલ્મ ઉતારતો હતો. ઓસ્વાલ્ડ ડીડ બેટર, બટ વેન વોલ્ટ વેન્ટ ટુ અવર ન્યૂયોર્ક ડિસ્ટ્રીબ્યુટર ફોર મોર મની, હી રેન ઇન ટુ ટ્રબલ. ઓસ્વાલ્ડે સારી સફળતા મેળવી, પરંતુ વોલ્ટ જ્યારે અમારા ન્યૂયોર્કના વિક્રેતા પાસે વધારે પૈસા માટે ગયો ત્યારે તે મુશ્કેલીમાં મુકાઈ ગયો. એટલે મિત્રો, બીજી અહીંયા જે સિરીઝ હતી તે કઈ બનાવી તેમણે? ઓસ્વાલ્ડ ધી રેબિટ. પહેલી હતી એલિસ ઇન કાર્ટૂન લેન્ડ અને બીજી Oswald the Rabbit. What kind of deal did you make, kid? I ask. મેં તેને પૂછ્યું, ભાઈ તે આમાં કેવા પ્રકારનો સોદો કર્યો છે? We haven't got a deal, Walt admitted. The distributor copyrighted Oswald and he is taking over the series himself. Strangely, Walt did not seem downhearted. We are going to start a new series. He enthused. It's about a mouse and this time we will own the mouse. વોલ્ટે અહીંયા મારી સામે કબૂલ કર્યું કે આ સોદામાં આપણા હિસ્સે કંઈ જ આવ્યું નથી. વિક્રેતાએ ઓસ્વાલ્ડના કોપીરાઇટનો હક મેળવી લીધો છે અને હવે તે પોતે જ તેનો માલિક બની ગયો છે. અસ્વાભાવિક રીતે વોલ્ટ જરા પણ હતાશ જણાયો નહીં, પરંતુ ઊંધાનું તેણે ઉત્સાહ સાથે એ જણાવ્યું કે આપણે એક નવી સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ અને એ પણ એક ઉંદર પર આધારિત છે.
અને ભાઈ આ વખતે આ ઉંદરની માલિકી આપણી પોતાની રહેશે. એટલે કે મિત્રો, તેમણે અહીંયા જે બીજી સિરીઝ બનાવી ઓસ્વાલ્ડ ધી રેબિટ, તે ખૂબ જ સક્સેસ રહી. પરંતુ એક આપણે કહીએ ને કે ચીટિંગ કરીને કોઈક વ્યક્તિ આપણાથી કંઈક છીનવી લે, તે મુજબ જ અહીંયા ડિસ્ટ્રીબ્યુટરે તેની માલિકી ઓસ્વાલ્ડ ધી રેબિટની માલિકી છીનવી લીધી હતી. પરંતુ વોલ્ટ એક એટલા સારા માણસ હતા અને એટલા બુદ્ધિશાળી માણસ કહી શકાય કે તેઓ હતાશ થયા નહીં, પરંતુ એક નવી સિરીઝ બનાવવાનો નિર્ણય લીધો, અને એ પણ એક ઉંદર ઉપર. ધ રેસ્ટ ઇઝ એ હિસ્ટ્રી. વોલ્ટ્સ માઉસ મિકી સેલિબ્રેટેડ હિઝ 40th બર્થડે ઇન 1968 એન્ડ હેપી 40th ઇટ વોઝ. તે પછીનો ઇતિહાસ સર્વવિદિત છે. વોલ્ટના માઉસ મિકીએ 1968માં તેનો 40મો જન્મદિવસ ઉજવ્યો અને તે ખરેખર આનંદદાયક હતો. અ ક્વાર્ટર ઓફ બિલિયન પીપલ સો અ ડિઝની મૂવી ઇન 1968. 100 મિલિયન વોચ્ડ એ ડિઝની ટીવી શો. નિયરલી અ બિલિયન રીડ અ ડિઝની બુક ઓર મેગેઝિન. એન્ડ ઓલમોસ્ટ 10 મિલિયન વિઝિટેડ ડિઝનીલેન્ડ. એન્ડ મિકી, એઝ વોલ્ટ યુઝ ટુ સે, સ્ટાર્ટેડ ઇટ ઓલ. યાદ રાખજો મિત્રો, ઘણી બધી ઇમ્પોર્ટન્ટ વસ્તુ અહીંયા આવે છે કે 1968માં લગભગ 25 કરોડ લોકોએ આ ડિઝની મૂવી જોઈ, 10 કરોડ લોકોએ ડિઝનીનો ટીવી શો જોયો, અને આશરે 100 કરોડ લોકોએ ડિઝનીનું પુસ્તક કે મેગેઝિન વાંચ્યું, અને લગભગ 1 કરોડ લોકોએ ડિઝનીલેન્ડની મુલાકાત લીધી. અને વોલ્ટ કહેતો હતો કે આ બધી શરૂઆત કોણે કરી? તો મિકીએ. મિકી કોણ મિત્રો? અહીંયા વોલ્ટનું નવું સર્જન, વોલ્ટનું માઉસ, મિકી માઉસ. મિકી વોઝ ઓનલી ધ ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ ઓફ વોલ્ટ્સ મેચલેસ ઇમેજિનેશન એન્ડ એબિલિટી ટુ મેક હિઝ ડ્રીમ્સ બીકમ રિયાલિટી. મિકીએ વોલ્ટની બેનમૂન કલ્પના શક્તિ અને પોતાના સ્વપ્નને સાકાર કરવાની તેનામાં રહેલી આવડતનું પ્રથમ સફળ સર્જન હતું. ઇટ વોઝ એબિલિટી હી કુડ ટર્ન ઓન ફોર એની ઓકેઝન, લાર્જ ઓર સ્મોલ. વન્સ વેન માય સન રોય એડવર્ડ હેડ ધી મેઝલ્સ, વોલ્ટ કેમ એન્ડ ટોલ્ડ હિમ ધ સ્ટોરી ઓફ પિનાસિયો વિચ હી વોઝ મેકિંગ એટ ધી ટાઈમ. તે નાના કે મોટા કોઈપણ પ્રસંગે આ આવડતને ખૂબ ખૂબીપૂર્વક રજૂ કરી શકતો હતો. એક વખત જ્યારે મારા પુત્ર એટલે કોનો પુત્ર? અહીંયા રોય ડિઝનીનો. સો રોય એડવર્ડને ઓરી નીકળ્યા હતા. યાદ રાખજો મિત્રો, ઓરી, અને ઓરીને અહીંયા તેમણે કીધું છે મિઝલ્સ. ઠીક છે મિત્રો, તો આ મિઝલ્સ જે શબ્દ છે ત્યાંથી આપણે આને ઓરી યાદ રાખીશું. શું કહે છે કે જ્યારે તેમના પુત્ર રોય એડવર્ડને ઓરી નીકળ્યા હતા ત્યારે વોલ્ટ આવ્યો અને તેણે તે સમયે બનાવી રહેલ સિરીઝ પિનાસિયોની વાર્તા કહી. વેન વોલ્ટ ટોલ્ડ સ્ટોરી ઇટ વોઝ વર્સિયસ પર્ફોમન્સ. હિઝ આઈઝ રિવેટેડ હિઝ લિસનર. હિઝ મસ્ટાશી ટ્વિસ્ટેડ એક્સપ્રેસિવલી એન્ડ હિઝ આઈબ્રોઝ રોઝ એન્ડ ફેલ એન્ડ હિઝ હેન્ડ્સ મૂવડ વિથ ગ્રેસ ઓફ મ્યુઝિકલ કંડક્ટર. યંગ રોય વોઝ સો વાઇડ આઈડ એન્ડ વોલ્ટ્સ ગ્રાફિક ટેલિંગ ઓફ ધી ફેરી ટેલ દેટ હી ફોરગોટ ઓલ અબાઉટ હિઝ મિઝલ્સ. લેટર વેન હી સો ધ ફિનિશ્ડ પિક્ચર હી વોઝ સ્ટ્રેન્જલી ડિસએપોઇન્ટેડ. ઇટ ડિડન્ટ સીમ્સ એન એક્સાઇટિંગ એઝ વેન અંકલ વોલ્ટ ટોલ્ડ ઇટ હી સેડ. શું કીધું છે મિત્રો? કે જ્યારે વોલ્ટે તેના પુત્રને, રોય ડિઝનીના પુત્રને વાર્તા કહી ત્યારે તેણે એક અદ્ભુત કલાકાર જેવું પ્રદર્શન કર્યું હતું. તેની આંખ સાંભળનાર પર સ્થિર થઈ ગઈ હતી. તેની મૂછ સહેજ ખેંચાઈ ગઈ. તેની ભ્રમર ઊંચી નીચી થઈ અને એક સંગીત સંચાલકની માફક તેના હાથ સહેજ લાવણ્ય સાથે હલનચલન કરતા હતા. યુવાન રોય એડવર્ડ વોલ્ટના પરિકથાના શબ્દચિત્રથી એટલો બધો આશ્ચર્યચકિત થઈ ગયો કે તેને ઓરીનું દુઃખ પણ ભૂલાઈ ગયું હતું. ત્યારબાદ જ્યારે તેણે પૂર્ણ થઈ ગયેલ પિક્ચર જોયું ત્યારે તે આશ્ચર્યજનક તરીકે નિરાશ થઈ ગયો. તેણે કહ્યું, અંકલ વોલ્ટે કહેલી વાર્તા જેટલી તે રોમાંચક લાગી નહીં. એટલે કે મિત્રો, અહીંયા રોયના પુત્રને ઓરી થયા હતા, પરંતુ જે ભાવ મુજબ અહીંયા ડિઝનીએ તેને વાર્તા કહી તે મુજબ તેના બધા દુઃખો તે ભૂલી ચૂક્યો હતો.
તો મિત્રો આજે આપણે આ ચેપ્ટરમાં આટલું જ રાખીશું, કારણ કે ચેપ્ટર ખૂબ જ લાંબો છે, તેથી આપણે તેને બે ભાગમાં વહેંચીશું. તો મિત્રો આ ભાગ એક પૂરો થાય છે, આપણે મળીશું ભાગ બેની અંદર. તો મિત્રો લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો, તથા બીજા મિત્રો જોડે શેર પણ કરજો. થેન્ક યુ સો મચ.